केन्द्रीय बजेट गुजरात ना विकास नो पर्याय बनशे तेवो दावो कर्यो छे भाजप प्रदेश प्रमुख सी आर पाटिले। सूरत में एक पत्रकार परिषद दरमियान सी आर पाटिले केन्द्रीय बजेट नी गुजरात पर थनारी सारी असरो नी माहिती आपी हती। सी आर पाटिल नुं मानवुं छे के नेचरल डायमंड अने लेबग्रोन डायमंड उद्योग माटे आ बजेट आशीर्वाद रूप बनशे, तो रेलवे ना विकास माटे पण करोड़ों नी जोगवाई होवानी वात तेओए जणावी हती। सी आर पाटिले जणाव्युं के केन्द्र सरकारे बजेट मां रेलवे माटे 2.41 लाख करोड़ फाळव्या छे। आ रकमथी गुजरात मां रेलवे मां मोटा पाये फेरफार आवशे अने गुजरात रेलवे ने नवी गति मळशे। तेमणे उमेर्युं हतुं के 960 करोड़ ना खर्चे रेलवे स्टेशन नी कायापलट करवामां आवशे। आवनार दिवस मां सूरत महानगरपालिका नी 30 माळ नी भव्य ऑफिस नुं निर्माण नुं आयोजन करायुं छे। सूरत महानगरपालिका ना बजेट अंगे सी आर पाटिले जणाव्युं के सूरत ए एवुं शहर छे ज्यां सौथी मोटा 10 प्रोजेक्ट एक साथे चालता होय तेवुं देशनुं पहेलुं शहर छे। सूरतमां तापी दंदीनुं शुद्धिकरण सहित अनेक विकासलक्षी कामो थवाना छे। सूरत एवुं प्रथम शहर छे के जे पाणीमांथी पण आवक करे छे। सूरतमां आवनार 50 वर्ष सुधी पीवाना अने उद्योग माटेना पाणीનું આયોજન કરવામાં આવ્યું છે। સુરતમાં 960 કરોડના ખર્ચે રેલવે સ્ટેશનની કાયાપલટ કરવામાં આવશે। આવનાર દિવસમાં સુરત મહાનગરપાલિકાની 30 માળની ભવ્ય ઓફિસ બનાવવાની છે। સુરત મહાનગરપાલિકાએ નગરજનો ઉપર કોઈપણ પ્રકારનો વધારાનો વેરાનો બોજ નાખ્યો નથી। આ વખતે સુરત નગરપાલિકાએ 2800 કરોડ જેટલા વિકાસના કામોનું આયોજન હાથ ધર્યું છે। આ પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ, રાજ્યના મંત્રી મુકેશ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ જનકભાઈ બગદાણા, જિલ્લા પ્રમુખ નીરજ જાજમેરા, ધારાસભ્યો અરવિંદભાઈ રાણા, સંગીતા પાટીલ સહિત શ્રેણી કમિટીના ચેરમેન પરેશ પટેલ સહિત નેતાઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જે સુરતથી વિકસિત થયેલા બિઝનેસને પ્રોત્સાહિત કરવા માટે અને એમાં રિસર્ચ માટે આવનારા 5 વર્ષ સુધી આઈઆઈટી માટે પણ નાણાકીય વ્યવસ્થા આ બજેટની અંદર કરવામાં આવી છે। દરેકને ખબર છે કે જે કુદરતી ડાયમંડ અને લેબ્રોન ડાયમંડ આ બંનેમાં કોઈ પણ પ્રકારનો ફરક વર્તાતો નથી, પરંતુ સૌથી મોટો ફરક એ છે કે જ્યારે બહારથી ડાયમંડના વેપારીઓ ડાયમંડ લઈને આવે છે તો ઉદાહરણ તરીકે 100 રૂપિયાના ડાયમંડ ને 10 રૂપિયાની મજૂરી કરે તો 100 રૂપિયાનો ઇન્વેસ્ટમેન્ટ કરે, 10 રૂપિયાની મજૂરી કરે અને 110 રૂપિયાનો માલ પાછો મૂકે, પણ એમાંથી એમની પાસે બચત હોય છે 10 રૂપિયા, એમાં મજૂરી ચૂકવણી હોય છે, એના બાકીના ખર્ચા હોય છે અને 100 રૂપિયાનો ઇન્વેસ્ટમેન્ટ એનો આ માલ લાવવાનો થાય છે। ત્યારે લેબ્રોન ડાયમંડ ની અંદર એ અહીંયા ને અહીંયા ઉત્પાદન થાય છે, ઉત્પાદનનો ખર્ચ પણ ઓછો છે, એના કારણે એને હૃદયમાં રોકવું પડતું નથી, એનું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઓછું થઈ જાય છે અને એનો પ્રોફિટનો માર્જિન એ ખૂબ મોટું વધી જવાને કારણે આ દેશને પણ ખૂબ મોટો આર્થિક ભારણ એમાંથી એને મુક્તિ મળે છે। આ દેશના આર્થિક વિકાસમાં પણ લેબ્રોન ડાયમંડનો ખૂબ મોટો હિસ્સો રહેવાનો છે અને ખૂબ મોટી રોજગારીની તકો એ પણ એમાંથી ઊભી થવાની છે અને એટલા જ માટે આ વખતે કેન્દ્ર સરકારના બજેટની અંદર એને પૂરતું મહત્વ આપવામાં આવ્યું છે અને એનો ફાયદો દેશને તો થશે જ, પરંતુ સુરતને ખૂબ મોટો ફાયદો અહીંયા થશે, કેમ કે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ સુરતમાં પહેલાથી ઉપલબ્ધ હોવાને કારણે એ આપણા માટે ખૂબ આનંદના સમાચાર વિવિધ આપણને મળે છે। કહેવામાં આવ્યું છે તે જ્યારે રજૂ થયું અને દ્રૌપદી મુર્મુજી ના સંયુક્ત શાસનથી સંયુક્ત ઉદ્બોધન પછી એમણે આખા વર્ષ દરમિયાન સરકાર કયા વિઝન સાથે કામ કરશે એના માટેની એક રૂપરેખા પણ સરકારે આપી, એના ઉપર ચર્ચા થઈ અને દર વખતે જેમ હું અને સી આર પાટીલજી તમને બધાને મળતા હોઈએ છીએ, ત્યાં વાતો કરતા હોઈએ છીએ કે કેવી રીતેની ઘટના ત્યાં બની, આપ સૌએ ત્યાં નિહાળ્યું હશે કે જ્યારે દ્રૌપદી મુર્મુજીના અભિભાષણ ઉપર ચર્ચા થયા પછી જ્યારે જવાબ આપવાનો સમય થયો ત્યારે કેવી રીતે 85 મિનિટ સુધી પ્રધાનમંત્રીશ્રીએ લોકસભામાં અને 88 મિનિટ સુધી રાજ્યસભામાં એનું ઉદ્બોધન કર્યું અને એક એક વસ્તુની વાત આંકડાકીય રીતે જ્યારે કરી
ત્યારે લોકસભામાં તો અને રાજ્યસભામાં જે વ્યવધાન પેદા થયા, ખાસ કરીને એ લોકોને બજેટ સાથે, આમ જનતા સાથે, આ બધા મુદ્દા સાથે કંઈ પણ વસ્તુની ચર્ચામાં ભાગ લીધા વગર ફક્ત ને ફક્ત લોકસભાના અમારા કલાકો બગાડવા, એના માટેનું એક ચિત્ર આપણે સૌએ જોયું. ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી જેપી નડ્ડાજીએ અમને સૌ સાંસદોને અને પ્રધાનમંત્રીજીના વિઝનને તમારા સુધી પહોંચાડવા માટે અમને ફરી પાછું આહવાન કર્યું કે એક એક વિગતવાર વાતો અમે તમારી સાથે કરીએ. ખાસ કરીને જ્યારે યુદ્ધની પરિસ્થિતિની અંદર તમે જુઓ છો કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ જે હાલત થયા છે, ત્યારે ભારત એક ગ્લોબલ ઇમેજ સાથે ઉભરી રહ્યું છે અને આ ગ્લોબલ ઇમેજ સાથે ઉભરતા ભારતની ઉપર જે ઇકોનોમીની વાત આવે તો એની અંદર જેનો આપણો ભારતનો વિકાસ દર 7% રહેવાની જે અપેક્ષા છે, રશિયા યુક્રેનના યુદ્ધને મંદીને આપણે વૈશ્વિક મંદી હોવા છતાં પણ આપણે જે રીતે કોવિડના 2 વર્ષના વેક્સિનેશન પછીના સમયગાળાને કટિબદ્ધ રીતે આગળ વધારી રહ્યા છે, સમાજના દરેક ક્ષેત્રને માટેની યોજનાઓ બની રહી છે, તો આપણે એમાં અર્થવ્યવસ્થામાં બ્રિટનને પછાડીને 10મા નંબર પરથી 5મા સ્થાન પર પહોંચી રહ્યા છે. જીડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાંજાવાલા, સુરત.